નમસ્કાર, સૌરાષ્ટ્ર ક્રાંતિમાં આપનું સ્વાગત છે. અંબાજીથી ખંભાત જાતિ એસટીની બસ, જેમાં એસટી દ્વારા છે ને ફિક્સ કરેલી હોટલો ઉપર, એ ચાહે કેટલી પણ મોંઘી હોય, કેટલું પણ ખરાબ ત્યાં ખાવાનું મળતું હોય, નાસ્તો મળતો હોય, પણ ત્યાં જ એસટીની બસ ઊભી રાખવી એવો નિયમ કરી દીધો છે. તો એ નિયમને કારણે અંબાજીથી ખંભાત જાતિ બસના ડ્રાઈવર છે ભાઈ, હોટલ ત્યાંથી નીકળી જતા મગજમાંથી નીકળી ગયો અને 15 કિલોમીટર આગળ બી આવ્યા. ત્યારબાદ એને યાદ આવે છે કે મારે તો ઓલી હોટલે ઊભું રહેવાનું હતું, એટલે એ ડ્રાઈવરે એ બસને રોંગ સાઈડમાં બધા મુસાફરોના જીવ જોખમમાં નાખી અને 15 કિલોમીટર હાંકી ગયા, બરાબર. અને ત્યારબાદ એ હોટલે ઊભી રાખી અને એ હોટલે ઊભી રાખી અને ત્યારબાદ ત્યાંથી મુસાફરો, પણ મુસાફરોનો રોષ એ હતો કે ભાઈ અમારે સામે કનેક્શન હોય, ટ્રેન હોય, મોડું થતું હોય, તેમજ તે હોટલમાં ખાવાનું સારું મળે કે ન મળે, તમારે આ રીતે અમારો જીવ જોખમમાં નાખી અને રોંગ સાઈડમાં ચલાવી અને તે હોટલે ફરીથી પાછા 15 કિલોમીટર કેમ જવું જોઈએ, જોઈએ પહેલાં આપણે આ વિડીયો કે જેની અંદર છે સંપૂર્ણ વિગત, જોઈએ આ વિડીયો. એક બે જણ બોલો, રોંગ સાઈડ લે છે. હિંમતનગર માં ડ્રાઈવિંગ કરો છો ને, ગાડી પાછી લેવાની, એ કઈ મને કમ્પ્લેન બુક આપો ભાઈ તમે. અરે બધી પબ્લિક ના પાડે છો, બધી પબ્લિક ના પાડે છો. અરે પૈસા લે તો પૈસા લેતો હોટલ ને પૈસા લેવાનો તો તમને હું રોક્યા છે. અરે અરે તમને આને હું થઈ ગયો, અમારે પૈસા અમે વગર ટિકિટ આવીએ છીએ, અમે વગર ટિકિટ આવીએ છીએ. અમદાવાદ પહોંચી જાવ તો અમદાવાદ પાછા લાવો તમે, કાઠવાડ હોસ્પિટલ માં 10 કિલોમીટર પાછા આવ્યા. 10 કિલોમીટર થી વધારે છે, 15 કિલોમીટર પાછા આવ્યા. આ પાછું હિંમતનગર આવ્યું, પ્રાંતિજ ગયેલા હિંમતનગર. મને કમ્પ્લેન બુક આપો ભાઈ, કમ્પ્લેન બુક આપો મને. કમ્પ્લેન બુક આપો ને મને, હું લખીશ ને બધાની સહીઓ પણ લઈશ. મને કમ્પ્લેન બુક આપો ખાલી, બસ એટલું કરો. ચલો આપો, આપીએ છે બે. આપણે 20 મિનિટ તો પૂરી થવા દો. કમ્પ્લેન બુક કોની જોડે હોય ભાઈ? કમ્પ્લેન બુક કોની જોડે હોય ભાઈ, બોલજો જરા. કન્ડક્ટર જોડે હોય, કન્ડક્ટર જોડે હોય ને, કન્ડક્ટર કે છે ડ્રાઈવર જોડે હોય.